ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 9માં ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો તેના વિશે આપણે માહિતી છે એ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર તેના વિશે આપણે માહિતી મેળવી લીધી, તેમજ બંધારણ છે તેનો મહત્ત્વનો દસ્તાવેજ એટલે કે આમુખ અને આમુખ છે એના આધારસ્તંભો તેના વિશે આપણે માહિતી છે એ મેળવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક જે છે એ બંધારણના મૂળભૂત લક્ષણો છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવવાની છે. આજનો ટોપિક છે આપણો બંધારણના મૂળભૂત લક્ષણો. અત્યાર સુધી આપણે આમુખ છે એના આધારસ્તંભો છે તેના વિશે માહિતી મેળવેલી હતી. આમુખ છે એના આધારસ્તંભો ત્રણ હતા, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. તો હવે આપણે બંધારણ છે એના મૂળભૂત લક્ષણો છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, 26 જાન્યુઆરી 1950 અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. 26 જાન્યુઆરી 1950 દિવસે આપણું બંધારણ છે એ અમલમાં આવેલું હતું, અને આ આપણું બંધારણ જે અમલમાં આવ્યું છે એ વિશ્વની સૌથી મોટું, વિશાળ અને એમાં બધી કલમો છે એનો વિગતપૂર્ણ સમાવેશ થઈ જાય એવું લેખિત બંધારણ એ આપણા ભારત દેશનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, એ આપણું જે લેખિત બંધારણ છે તેના ક્યાં ક્યાં લક્ષણો છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણે આપણા બંધારણ છે તેના લક્ષણો છે તેના વિશેની આપણે માહિતી છે એ વિદ્યાર્થી મિત્રો મેળવીએ. તો સૌથી પહેલું એનો લક્ષણ છે લેખિત દસ્તાવેજ, પછી છે બંધારણનું કદ, નંબર 3 છે એક જ નાગરિકત્વ, પછી નંબર 4 છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હવે આ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે વિદ્યાર્થી મિત્રો, એના પેટા પ્રકાર પડે છે, એટલે કે એના પેટા પ્રકાર એ 4 છે. પહેલું છે કેન્દ્રની યાદી, બીજું છે રાજ્યની યાદી, નંબર 3 છે સંયુક્ત યાદી અને નંબર 4 છે શેષ સત્તાઓ. ટૂંકમાં આપણું બંધારણ છે એના લક્ષણો વિદ્યાર્થી મિત્રો 14 લક્ષણો છે, અને 14 લક્ષણો છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો ફરીથી આપણે લક્ષણો જોઈએ. સૌથી પહેલો છે લેખિત દસ્તાવેજ, નંબર 2 છે બંધારણનું કદ, નંબર 3 છે એક જ નાગરિકત્વ, નંબર 4 છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર કે જેના પેટા પ્રકાર 4 છે, કેન્દ્રની યાદી, રાજ્યની યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તાઓ. હવે આગળ એના લક્ષણો છે એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એના પછીના લક્ષણો છે એ આપણે જોઈએ. તો નંબર 5 છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા, નંબર 6 છે ત્રિગુહી પ્રથા, નંબર 7 છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, પછી 8 છે બંધારણમાં સુધારો, નંબર 9 છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, નંબર 10 છે બિન સાંપ્રદાયિકતા, નંબર 11 છે અદાલતી સમીક્ષા, નંબર 12 છે મૂળભૂત હકો અને ફરજો, નંબર 13 છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અને નંબર 14 છે પછાત વર્ગો અને આદિજાતિઓ છે એના માટેની જોગવાઈઓ. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણના જે મૂળભૂત 14 લક્ષણો છે એ 14 લક્ષણો છે તેનો આપણે વિગતવાર અભ્યાસ છે એ આપણે આ પ્રકરણ છે એમાં કરવાનો છે. ટૂંકમાં બંધારણ છે એના 14 લક્ષણો છે. એક લક્ષણ છે લેખિત દસ્તાવેજ, નંબર 2 બંધારણનું કદ, નંબર 3 એક જ નાગરિકત્વ,
નંબર 4 મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર કે જેના પેટા પ્રકાર 4 છે, કેન્દ્રની યાદી, રાજ્યની યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તાઓ. પછી નંબર 5 છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. નંબર 6 છે દ્વિગૃહી પ્રથા. નંબર 7 છે સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. નંબર 8 છે બંધારણમાં સુધારો. નંબર 9 છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, કે જેના વિશે આપણે આગળ પણ માહિતી છે એ મેળવેલી છે કે 18 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ છે એ મત છે એ આપી શકે છે. પછી છે બિનસાંપ્રદાયિકતા, તો બંધારણના આધારસ્તંભો તરીકે આપણે બિનસાંપ્રદાયિકતા છે તેનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે પરિચય છે એ મેળવેલો છે. પછી છે અદાલતી સમીક્ષા. પછીનો પોઈન્ટ છે મૂળભૂત હકો અને ફરજો. પછી છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને 14મો એટલે કે છેલ્લો ટોપિક છે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે તેના માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરી છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 26 જાન્યુઆરી 1950 જે આપણું બંધારણ અમલમાં આવેલું છે કે જે લેખિત સૌથી મોટું અને વિસ્તૃત બંધારણ છે કે એવું લેખિત બંધારણ બીજા એકેય રાજ્ય છે એમાં જોવા મળતું નથી એ બંધારણ છે. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 14 લક્ષણો છે તેના વિશેની માહિતી છે એ આપણે વિગતવાર મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણો જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે આ બંધારણના જે લક્ષણો છે એ લક્ષણોનો આપણે વિગતવાર પરિચય છે એ મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો આ બંધારણના મૂળભૂત લક્ષણોમાં ખાસ તો તમારે બિનસાંપ્રદાયિકતા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને લેખિત દસ્તાવેજ છે એ ખૂબ જ મહત્ત્વના ટોપિક છે. ફરીથી એક વખત કહી દઉં કે બિનસાંપ્રદાયિકતા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને લેખિત દસ્તાવેજ છે એ આ જે બંધારણના લક્ષણો છે એ ખૂબ જ મહત્ત્વના છે, એટલે આ લક્ષણો છે એ તમારે યાદ રાખવાના છે. ઘણી વખત પ્રશ્નમાં પૂછાય છે કે આપણા ભારતનું ન્યાયતંત્ર છે એ નિષ્પક્ષ ન્યાયતંત્ર છે શા માટે, તો જો તમે બંધારણના લક્ષણો વ્યવસ્થિત ભણ્યા હશો તો તમને તેનો આન્સર છે એ સરળતાથી લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આજના ક્લાસ વર્કમાં તમારે બંધારણના 14એ 14 લક્ષણ છે તેના નામ છે એ એકવાર લખી અને મને બતાવવાના છે.